अमरेलीना मोटी कुकावाव ग्राम पंचायत द्वारा पुलवामा शहीद थयेला वीरोने श्रद्धांजलि अपाई। અમરેલીના મોટી કુકાવાવ ગ્રામ પંચાયત અને બી ફોજી ટીમ દ્વારા પુલવામા 14 ફેબ્રુઆરી 2019 રોજ શહીદ થયેલા વીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। દેશની ત્રણેય પાંખ જે દેશની દિવસ રાત રક્ષા કરી રહ્યા છે ત્યારે આ જવાનો દેશની આનબાન અને શાન છે। ત્યારે 2019 અને 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને આપણા દેશના 40 વીર જવાનો શહીદ થયા હતા। ત્યારે શહીદોને મોટી કુકાવાવ ખાતે શ્રીનાથજી હવેલીથી કેન્ડલ માર્ચ કરી તીનબત્તી ચોક ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેમાં દીકરી સ્વર્ગસ્થ ગ્રીષ્મા વેકરિયાને પણ અશ્રુભરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી। કુકાવાવ ગામની જનતાએ 2 મિનિટનું મૌન ધારણ કરી તેમને યાદ કર્યા હતા। સંપૂર્ણ કાર્યક્રમ કુકાવાવ મોટી ગ્રામ પંચાયત અને બી ફોજી ટીમ દ્વારા અને તેમના ગામના સહયોગથી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કુકાવાવ મોટી ગામના સરપંચ ફોજી સંજયભાઈ લાખાણી, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાલા, એમબી કટારિયા, તલાટીકમ મંત્રી જયસિંહ કટેશિયા, હવેલીના મુખિયાજી કમળદાસ, દેવેન્દ્રભાઈ ચોવટિયા, પરસોત્તમભાઈ આસોદરિયા, ઉદયભાઈ દેસાઈ, અરવિંદભાઈ સોની, કિરીટભાઈ જોશી, મનોજભાઈ જોશી, પ્રિતેશભાઈ ડોબરિયા, મનીષભાઈ ભેસાણીયા, સંજયભાઈ ગળથિયા, રાજુભાઈ દુહિરા, મયુરભાઈ સાનિયા, મનસુખભાઈ બાબરિયા, જીવરાજભાઈ ધાધલ, મનસુખભાઈ લુહાર, સંજયભાઈ સુખડિયા, કિશોરભાઈ દેસાઈ, સંજયભાઈ લીંબડિયા, ચેતનભાઈ આંબલિયા, ધીરુભાઈ ટાઢાણી, ધીરુભાઈ લાખાણી, દલસુખભાઈ દુધાત, ભાવેશભાઈ સોજિત્રા, જીતેન્દ્રભાઈ દવે તેમજ ભૂમિબેન મહેતા તેમજ ગામના આગેવાનો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા। Thank you.